अंकलेश्वर नगरपालिकाना वोर्ड नंबर बेमावली राजनगरी सोसायटी में स्ट्रीट लाइट न होवाथी स्थानिक लोगों में भारे रोष जोवा मळी रह्यो छे। अनेक वक्त स्थानिकोए आ अंगे रजूआत करी हती, परंतु नगरपालिका द्वारा कोई पगला न लेवाया हता त्यारे आ अंगे कोंग्रेसना महामंत्रीए तंत्र ने रजूआत करी हती। અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં ચૌટા નાકા પાસે આવેલી રાજનગરી સોસાયટીમાં કેટલીક જગ્યાએ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ મૂકવામાં નથી આવી। તંત્રે સ્ટ્રીટ લાઇટ મૂકવાની કામગીરી તો શરૂ કરી હતી, પરંતુ કોઈ કારણોસર સ્ટ્રીટ લાઇટ મૂકવામાં નથી આવી। સ્ટ્રીટ લાઇટ ના મૂકાતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે શહેર કોંગ્રેસના મહામંત્રી શૈલેષ મોદીએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી, પરંતુ પાલિકા દ્વારા આ અંગે કામગીરી ના કરાતા નગરપાલિકા સામે નારાજગી દર્શાવી હતી। વહેલી તકે સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી। અહીંયા ગાડી લાઇટ સ્ટ્રીટ લાઇટ મૂકવાની છે, પણ કોઈ આવ્યું નથી। થાંભલા રાખી ગયેલા છે, અહીંયા બેસીએ તો છોકરાઓ બી છુંડાઈ જાય ને અમે બી છુંડાઈ ગયા એવું છે કામ, પણ અહીંયા જોવા સારું કોઈ આવ્યું નથી। ને કેટલી વાર એમાં બી મ્યુનિસિપાલિટીમાં બી ગયા, પણ એમ કે રાખી જાઉં એવું જ કહે છે। ને જ્યારે કહે ત્યારે બધા કોઈ આવે નહીં, ને કેટલી વાર અરજી આપી છે। આ આપણે જે ઊભા છીએ રાજનગરી સોસાયટી છે, આ રાજનગરી સોસાયટી અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 આવે છે। આ સોસાયટીની અંદર બીજી ઘણી સમસ્યાઓ છે, તેમ છતાંય પહેલી સમસ્યા અમે સ્ટ્રીટ લાઇટની લીધી। સ્ટ્રીટ લાઇટને એટલા માટે લીધી કે અહીં ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો રહે છે અને અમીર લોકો પણ રહે છે। હવે આ જે અંતરિયાળ જે રસ્તા જે છે એ વળાંકવાળા છે, અને અંધારું હોવાના કારણે અહીં વારંવાર અકસ્માત થાય છે। અકસ્માત થવાની અને જાનના જોખમની અત્યંત ગંભીર સમસ્યા અહીં છે। તેને ઉજાગર કરવા માટે મેં 11 તારીખે નગરસેવા સદનને એક આવેદનપત્ર આપેલ, અને એ આવેદનપત્ર આપતાની સાથે જ ચીફ ઓફિસર સાહેબે ઇલેક્ટ્રિકલ ખાતાને સૂચના આપેલી કે આ તાત્કાલિક અસરથી આ સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ કરવી જોઈએ। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અંકલેશ્વર।